વિદ્યાર્થી મિત્રો હું નિકાંતરામ તરિયાવા સુધી વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચેપ્ટર 3 માં જે કોઈ પણ માહિતી આપેલું છે એનું આપણે કે પ્રતિનિધિ મૂલ્ય શોધવું હોય એના માટેની આપણે ચોથી અને છેલ્લી રીત છે આગળના લેક્ચરમાં આપણે સરાસરી એટલે કે સરેરાશ ત્યારબાદ બહુલક પછી વિસ્તાર એ ત્રણ રીતો જોઈ ગયા છીએ હવે આજે આપણે મધ્યસ્થ મધ્યસ્થ શું કહેવામાંથી છે મધ્યસ્થ શોધવા માટે આપણે શું કરવું પડે એ આપણે અહીંયા જોવાનું છે તો સૌ પહેલા મધ્યસ્થમાં કરવાનું શું હોય છે એ જોઈએ તો કે એ મધ્યસ્થમાં શું કહે છે કે આપેલી માહિતીને ત્યાં ચડતા ક્રમમાં ગોઠવી આ માહિતીના અવલોકનોને બે જૂથમાં વિભાજિત કરીને માહિતીમાં જે અવલોકન બરાબર વચ્ચે આવે તેને માહિતીનો મધ્યસ્થ કહે છે તો શું કહે છે કે આપણે જે પેપર માહિતી આપેલી છે અહીંયા એનો કોઈ સૂત્ર નથી અહીંયા માત્ર આપણે માહિતીને કોઈ પણ આપણે માહિતી આપણે જેટલી પણ આમી આપેલી છે એ માહિતીમાં જેટલા પણ અવલોકન છે એ માહિતીના જે અવલોકનો છે એને આપણે ત્યાં ચડતા ક્રમમાં ગોઠવવાના છે સૌથી પહેલા એટલે અહીંયા ચડતા ક્રમમાં એટલે શું કે એ માહિતીમાં જે સૌથી નાનું અવલોકન છે એને સૌથી એ પહેલા લઈ લે એ પ્રમાણે જે માહિતી છે એ વ્યવસ્થિત ગોઠવણી કરવાની છે તમને એમ થાય કે તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવું છે તો એમ પણ ચાલે ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં બે રીતે જે માહિતી છે એને સૌથી પહેલા ગોઠવી નાખવાની ત્યારબાદ શું કરવાનું છે તો કે એ માહિતી જે છે એના જેટલા પણ અવલોકન છે એને આપણે બે સરખા સરખા જૂથમાં વહેંચી લેવાના છે એટલે કે જેટલા અવલોકનો છે એને આપણે બે ભાગમાં વહેંચી નાખવાના છે અને ત્યારબાદ જોવાનું છે કે એ માહિતીમાં એક્ઝેક્ટ વચ્ચે એકદમ વચ્ચે કે બરાબર વચ્ચે સેન્ટરમાં જે અવલોકન છે જે અવલોકન એક માહિતીમાં એક્ઝેક્ટ વચ્ચે રહેલું છે મધ્યમાં રહેલું છે એને શું કહેવામાં આવે છે તો કે એને માહિતીનો મધ્યસ્થ કહેવામાં આવે છે જો મધ્યસ્થ એટલે શું કે મધ્ય મધ્ય એટલે વચ્ચે અને સ્થ સ્થ એટલે કે રહેલું બરાબર જે અવલોકન કોઈ પણ માહિતીને ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ એ માહિતીમાં જોવા મળે છે કે કયું એવું અવલોકન છે જે માહિતીમાં એકદમ વચ્ચે એક્ઝેક્ટ સેન્ટરમાં આવે છે એને માહિતીમાં શું કહેવામાં આવે છે મધ્યસ્થ કહેવામાં આવે છે તો આપણે આ એક્ઝામ્પલ દ્વારા જોઈએ કે ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 15 વિદ્યાર્થીઓના માર્ક્સ નીચે દર્શાવેલ છે અહીંયા એક ગણિતની ત્યાં પરીક્ષા લીધેલી હશે જેના કુલ ગુણ હતા 25 અને એ 25 ગુણમાંથી કયા વિદ્યાર્થીઓને કેટલા ગુણ ત્યાં એ મળેલા છે એની માહિતી આપણને આપેલી છે અને એ એ કુલ 15 વિદ્યાર્થીઓની માહિતી આપેલી છે કે આ જે 15 વિદ્યાર્થીઓ છે એને કુલ ગુણ 25 માંથી કેટલા કેટલા ગુણ ત્યાં મળેલા છે માહિતી આપણને આપેલી છે આ માહિતીના મધ્યસ્થ અને બહુલક શોધો બંને સમાન છે આ માહિતીના આપણે મધ્યસ્થ શોધવાનો છે એની સાથે સાથે બહુલક પણ શોધવાનો છે એ બહુલક શોધતા આપણે આપણે શીખી ગયા છીએ અને પછી એ આપણે જોવાનું છે એ જે કરવાનું છે કે મધ્યસ્થ નો જવાબ અને બહુલક નો જવાબ બંને સમાન મળે છે બંને એક સરખા મળે છે કે નથી મળતા તો આપણે સૌપ્રથમ શું કરવાનું છે સૌપ્રથમ મધ્યસ્થ શોધવા માટે માહિતીને ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે આપણે પહેલા માહિતીને ચડતા ક્રમમાં ગોઠવીશું ચડતા ક્રમમાં ગોઠવતા તો કે પહેલા સૌથી પહેલા જે નાનો અવલોકન હોય એને આપણે લેવાનું છે તો જો કે આ માહિતીમાં સૌથી નાનો અવલોકન કોણ છે કે 19 25 23 20 9 20 15 10 5 16 25 20 24 12 અને 20 સૌથી નાનો કોણ છે 5 5 અને એ પણ જોવાનું છે કે કોઈ અવલોકન જે છે એ આવેલી માહિતીમાં રિપીટ થતું હોય તો જેટલી વાર માહિતીમાં આવે છે એટલી વાર જ આપણે એને નીચે પણ લખવાનું છે બરાબર તો 5 5 સૌથી નાનું છે અને એ આવે છે એક જ વાર ત્યાર પછી 5 આવી ગયું છે 5 પછી 9 તો કે 9 કેટલી વાર આવે છે તો કે 9 એક જ વાર આવે છે ત્યારબાદ તો કે 9 પછી મોટો અવલોકન છે 10 10 જો કેટલી વાર આવે છે કે 10 જે છે એ આપેલી માહિતીમાં એક જ વાર આવે છે 10 10 થી મોટું તો જો 10 થી મોટું કોણ થશે તો કે 12 તો 12 આપેલી માહિતીમાં કેટલી વાર આવે છે એક જ વાર આવે છે પછી 12 થી મોટું કોણ થશે તો કે 12 થી મોટા છે 15 તો 15 જો કેટલી વાર માહિતીમાં આવે છે 15 જે છે એ એક વાર અને આ સિવાય 15 જે છે એ ક્યાંય આવતું નથી
ત્યારબાદ એ 15 કરતા મોટું કોણ છે 16 તો જો 16 કેટલી વાર આવે છે આપેલી માહિતીમાં 16 એક જ વાર આવે છે ત્યાર પછી 16 કરતા મોટું કોણ છે જો તો 16 કરતા મોટું છે 19 અને 19 જે છે એ આપેલી માહિતીમાં એક જ વાર આવે છે ત્યારબાદ ત્યાં પછી 19 કરતા મોટું કોણ છે તો કે 20 તો 20 જો માહિતીમાં કેટલી વાર આવે છે એક વાર બે વાર ત્રણ વાર અને ચાર વાર 20 જે છે એ ચાર વાર આવે છે તો 20 ને આપણે અહીંયા જ્યારે ચડતા ક્રમમાં ગોઠવીએ ત્યારે પણ એ ચાર વાર જ લખવાનું છે તો 20 એક વાર 20 બે વાર 20 ત્રણ વાર અને 20 ચાર વાર હવે 20 પછીની મોટી સંખ્યા કોણ છે તો 20 પછીની મોટી સંખ્યા છે 20 પછીની મોટી સંખ્યા છે 23 તો 23 કેટલી વાર આવે છે તો 23 એક જ વાર આવે છે 23 કરતા મોટું કોણ છે 24 તો 24 કેટલી વાર આવે છે તો 24 પણ એક જ વાર આવે છે 24 કરતા મોટું કોણ છે 25 તો 25 એક વાર 25 બે વાર તો 25 ને આપણે કેટલી વાર લખીશું બે વાર તો જો અહીંયા 25 25 હવે આપણે એક વાર જે અવલોકન આપણે લઈ લીધું છે એની નીચે આપણે લાઈન કરી લેવાની છે જેથી આ જેથી આપણને ખબર પડે કે આ જે અવલોકન છે એ માહિતીમાં આવી ગયું છે હવે એક વાર ચેક કરી લેવાનું છે કે અહીંયા આપણને કુલ 15 વિદ્યાર્થીઓના ગુણ આપેલા છે તો આ 15 છે કે નહીં તો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 તો આપણે એક પણ અહીંયા અવલોકન જે છે ઘટતું કે ખૂટતું નથી હવે આપણે આ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી લીધી છે હવે આપણે આ માહિતીને બે સરખા ભાગમાં એક્ઝેટ વચ્ચે આ માહિતીમાં એકદમ વચ્ચે કયો અવલોકન છે એ આપણે જોવાનું છે તો એના માટે શું કરવાનું છે કે આપણે પહેલેથી અને છેલ્લેથી એક એક અવલોકન જે છે એ લેતા જવાના છે જ્યાં એક પછી છેલ્લેથી એક બરાબર પછી બે તો કે છેલ્લેથી બે પછી ત્રણ તો કે છેલ્લેથી ત્રણ પછી ચાર તો કે છેલ્લેથી ચાર પાંચ છેલ્લેથી પાંચ છ છેલ્લેથી છ સાત છેલ્લેથી સાત અને જો 20 જે છે 20 એટલા વધે છે આપણે આ જે માહિતી હતી કે જેમાં કુલ અવલોકન 15 આપેલા હતા એને આપણે બે સરખા ભાગમાં વિભાજિત કર્યા તો 7 7 આવે છે કે 7 જે છે એ છેલ્લેથી 7 અને એ પહેલેથી 7 તો 20 જે છે એ 20 એક જ અવલોકન વધે છે કે જેને આપણે આ ગ્રુપમાં કે આ જૂથમાં લઈ શકતા નથી તો 20 જે છે એ આ બે જૂથની એકદમ એક્ઝેટ વચ્ચે આવે છે તો આપણી માહિતીનો મધ્યસ્થ કોણ થશે 20 મધ્યસ્થ બરાબર 20 એટલે આ રીતે આપણને જે મધ્યસ્થ શોધવાનો હોય એ કોઈ પણ માહિતી છે એને આપણે પહેલા ચડતા ક્રમમાં ગોઠવી લેવાની છે ત્યારબાદ એ માહિતીને આપણે સરખા ભાગ પાડવાના છે અને એકદમ વચ્ચે જે અવલોકન રહેલું છે એ આપણો મધ્યસ્થ બને છે પછી આપણે આ માહિતી પરથી બીજું શું શોધવાનું છે બહુલક શોધવાનું છે બહુલકમાં શું કરવાનું હોય છે એ હવે આપણને ખબર છે બહુલક એટલે આ માહિતીમાં સૌથી વધુ વાર કયું અવલોકન આવે છે જો આ માહિતીમાં સૌથી વધુ વાર કોણ આવે છે 20 જો 20 તમને સૌથી વધુ વખત દેખાય છે 20 ચાર વાર આવે છે આ સિવાયનું બીજું એક પણ અવલોકન ચાર વાર આવતું નથી તો આપણી માહિતીનો બહુલક કોણ થશે 20 કે 20 જે છે ચાર વખત આવે છે જેથી આ માહિતી શું બને છે એ શું કહેવાય તો કે એ બહુલક કહેવાય છે એટલે છેલ્લે કીધું છે કે શું એ બંને સમાન છે એટલે કે મધ્યસ્થ અને બહુલક આ બે નો જે જવાબ મળે છે સમાન છે કે નહીં તો જો આ માહિતીમાં એવું છે કે આપણે બે ના જવાબ સરખા મળે છે તો એ જે નથી લેવાનું હા સમાન છે આ એક્ઝામ્પલ તમારે તમારી જે બાકી બુક છે એમાં આને લખી લેવાના છે અને આવા જે બધું એક્ઝામ્પલ છે એ તમને પ્રેક્ટિસ માટે હોમવર્કમાં દેવામાં આવશે થેન્ક યુ